नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना भविष्य लक्ष्य कार्यक्रम काल नो दिवस के उमा आप सबनु स्वागत छे। हूं छु आपनी सहयात्री बंसरी शाह। दर्शक मित्रों, घणा બધા માધ્યમો દ્વારા તમને સવાર સવારમાં દૈનિક રાશિફળ તો સાંભળવા મળતું જ હશે, પરંતુ હા, સવાર સવારમાં કામની ભાગદોડની વચ્ચે આપણે તે જોવા કે સાંભળવાનું ચૂકી જતા હોઈએ છીએ, એટલે જ અમે લઈને આવીએ છીએ ખાસ એવું કાર્યક્રમ જેમાં આવતીકાલનું રાશિ ભવિષ્ય તમે આજે સંધ્યાકાળથી જ જાણી શકો, જેથી કાલનો પ્લાન તમે આજે એડવાન્સમાં કરી શકો। તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો। તો દર્શક મિત્રો, આવતીકાલે છે 13 એપ્રિલ અને મંગળવારનો દિવસ, તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું 13 તારીખના પંચાંગ દિન વિશેષ અને રાશિ ભવિષ્યની। આ સાથે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જણાવીશું, અને સાથે આપણે જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ ફોન કોલ કરીને અમારી સાથે લાઈવ પણ જોડાઈ શકો છો। એ માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અમિતભાઈ, મળીએ તમને। અમિતભાઈ, સ્વાગત છે આપનું, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ જી। અમિતભાઈ, આવતીકાલે છે 13 તારીખ, સૌથી પહેલા પંચાંગ પર નજર કરીશું। સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આવતીકાલે 13 એપ્રિલ 2021 અને મંગળવારનો દિવસ છે। ચૈત્ર સુદ એકમની તિથિ છે, એટલે કે આવતીકાલથી ચૈત્ર મહિનાના નવરાત્રનો પ્રારંભ થશે। ચંદ્ર મહારાજ મેષ રાશિમાં ભ્રમણ કરશે। મેષ રાશિના મૂળાક્ષરો આવશે અ લ ઈ। ચંદ્રનું નક્ષત્ર અશ્વિની નક્ષત્ર રહેશે, પણ બપોરે 2:19 પછી એ પોતે ભરણી નક્ષત્રમાં ભ્રમણ શરૂ કરશે। યોગ વિષ્કુંભ રહેશે અને કર્ણ બવ। દર્શક મિત્રો, આવતીકાલના દિન વિશેષના અનુસંધાનમાં ઘણી બધી માહિતી છે, આપ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આવતીકાલનો જે દિવસ છે એ સાચા અર્થમાં વિશેષ છે અને શુભ પણ છે। આવતીકાલે સૌ પ્રથમ તો ગુડી પડવો છે। ગુડી એટલે કે વિજય ધ્વજ। આ દિવસે ભગવાન શ્રી રામે વાલીનો ધ્વજ કર્યો, વધ કર્યો હતો। રામાયણની અંદર આપણે જે વાલીની કથા સાંભળીએ છીએ એમાં એનો જે વધ થયો હતો તે આ દિવસે થયો હતો। આવતીકાલથી શાલિની વાહન શક સંવતનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો, અને આપણે જે ગુડી પડવો કહીએ છીએ એટલે ગુડી એટલે વિજય ધ્વજ, આવતીકાલે ગુડી પડવો એટલે વિજયના અનુસંધાનમાં આવતીકાલના દિવસનો આપણે મનાવવામાં આવે છે। આવતીકાલે ચૈત્ર સુદ પડવો એટલે લીમડાના મોરનો રસ પીવો, એનાથી આરોગ્યના અનુસંધાનમાં ખૂબ જ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અને લીમડાનો રસ પીવાથી સળંગ 3 દિવસ કેટલાક લોકો લીમડાનો રસ પીતા હોય છે, જેથી કરી તેમના આરોગ્યના અંદર વૃદ્ધિ થાય છે, અને હાલનું જે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તેની અંદર આપણને સારો એવો લાભ પણ થઈ શકે એમ છે। જેમ મેં કહ્યું તેમ આવતીકાલથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્રી નવરાત્રમાં નવ દુર્ગાના સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે। કેટલાય ભક્તો પુરુષચરણ કરે છે, મંત્રનું અનુષ્ઠાન કરે છે, અલુણા કરે છે, અપવાસ કરે છે, સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે માતાજીની આરાધના કરે છે। આ જે માતાજીની આરાધના છે તેમાં નવ સ્વરૂપની અનુક્રમે આ પ્રમાણે પૂજન થાય છે। પ્રથમ દિવસે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા દેવી, સ્કંદ માતા, કાત્યાયની દેવી, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી, એ પ્રમાણે 9 દિવસ 9 દુર્ગાનું પૂજન થતું હોય છે। કેટલાક લોકો પોતાની કુળદેવીનું પણ પૂજન કરતા હોય છે, સાથે સાથે એક મંત્ર લઈ તેનું અનુષ્ઠાન અથવા પુરુષચરણ પણ કરતા હોય છે। હું તમને મંત્ર પણ આપીશ, પણ સૌ પ્રથમ આવતીકાલે ઘટ સ્થાપન કેવી રીતે કરવું, માતાજીની પૂજાનો પ્રારંભ કયા સમયે કરવો તેના અનુસંધાનમાં પણ આપને માહિતી આપીશ, એ સમય પણ આપીશ। કુમાર યોગ છે આવતીકાલે સૂર્યોદયથી સવારે 10:19 સુધી, આ કુમાર યોગ અતિ શુભ યોગ છે। સાથે સાથે અમૃત સિદ્ધિ યોગ પણ છે જે સૂર્યોદયથી બપોરે 2:21 સુધી છે। હવે તમે સહેજ વિચાર કરો કે સૂર્યોદયથી સવારે 10:19 સુધી આ બે યોગનું ખૂબ જ સમન્વય ચાલી રહ્યો છે, એટલે સૂર્યોદયથી 10 વાગ્યા સુધીની અંદર તમે ઘટ સ્થાપન કરશો અથવા માતાજીની પૂજાનો પ્રારંભ તમે કરશો તો એ અતિ શુભ પરિણામ આપવાવાળું નીવડશે। સાથે સાથે રાજયોગ પણ આવતીકાલે છે। રાજયોગ બપોરે 2:21 એનો પ્રારંભ થશે અને એ બીજા દિવસના સૂર્યોદય સુધી રહેશે, એટલે આવતીકાલનો જે દિવસ છે એ સાચા અર્થમાં શુભ છે, શુભ પરિણામ આપનારો છે। શુભ સંકલ્પથી આપ માતાજીની પૂજા અર્ચનાનો પ્રારંભ કરશો તો ખરેખર સારા પરિણામ પ્રાપ્ત થશે, અને સૂર્ય અને મંગળનું રાશિ પરિવર્તન પણ મોડી રાત્રે થવાનું છે, એટલે આ એક બીજી ઘટના થવાની છે, એની માહિતી હું તમને આવતીકાલે આપીશ।
પણ આવતીકાલનો જે દિવસ છે એ માતાજીની પૂજા આરાધના માટે અતિશુભ છે। આપ અવશ્ય તેનો પૂજા આરાધનાનો લાભ લેજો અને કોરોના સંક્રમણ કાળમાં આપણા દેશને આપણા રાજ્યને એ ખૂબ જ સારી પેઠે સુરક્ષા પ્રાપ્ત થાય તેના અનુસંધાનમાં આપ પ્રાર્થના પણ કરી શકો। જી બિલકુલ, હવે વાત કરીશું રાશિફળની, વાત કરીએ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ। મેષ રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો આવતીકાલે એક સાથે ઘણા કાર્યો કરવાની ઈચ્છા થાય, આપનો દિવસ વ્યસ્ત રહી શકે છે, ધન પ્રાપ્તિના અનેક અવસરો આપને પ્રાપ્ત થઈ શકે એમ છે અને આવતીકાલે પૂજા ઉપાસનામાં તમારું મન પ્રેરાય। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો પ્રવાસની શક્યતા આવતીકાલે તમારી રાશિમાં રચાયેલી છે, ધન સંબંધી ચિંતા તમને આવતીકાલે સતાવશે, બપોર પછી તમારું મન વિશેષ શાંતિ પ્રાપ્ત કરશે। મિથુન રાશિના જાતકોની આપણે વાત કરીએ તો પરદેશથી આવકો થાય, જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્ષેત્રે જોડાયેલા છે તે જાતકોને અનુસંધાનમાં વિકાસની તકો ઘણી બધી રહેલી છે। આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ તકેદારી રાખવી પડશે અને તમને વધુ પડતો આત્મવિશ્વાસ દગો દઈ શકે છે, માટે સાવધાન। જી જી બિલકુલ, આગળની ત્રણ રાશિની વાત કરીએ। કર્ક રાશિના અનુસંધાનમાં વાત કરીએ તો સુખ અને સમૃદ્ધિ વધી શકે એમ છે, આવક વધી શકે એમ છે, તમારું લાભ સ્થાન આવતીકાલે વિશેષ પ્રબળ બનતો જણાય છે, તમારા ઘરની અંદર આવતીકાલે આનંદનું વાતાવરણ રહેશે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો પ્રેમ સંબંધો આવતીકાલે સિંહ રાશિના જાતકોના વધુ મજબૂત બને, લોકો સાથે તમે પ્રેમથી હળોમળો, તમારું ભાગ્ય ઘણું બધું મજબૂત બનતું જાય છે, આવનારા દિવસોમાં તમને ભાગ્યનો લાભ વિશેષ પ્રાપ્ત થઈ શકે એમ છે। પણ જો તમે વેપારી છો તો આવતીકાલે વેપારના અનુસંધાનમાં થોડી અડચણનો સામનો તમારે કરવો પડે એમ છે। કન્યા રાશિની વાત કરીએ તો અચાનક ધન પ્રાપ્તિ થાય, આ સારી બાબત છે, તમે કલ્પના પણ ન કરી હોય અને તમને ધન પ્રાપ્તિના અવસરો મળે। પ્રવાસની શક્યતા કન્યા રાશિના જાતકોમાં પણ રચાયેલી છે, પણ જી હા, આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ તકેદારી રાખવી પડશે। જી બિલકુલ, આગળની રાશિ તરફ આગળ વધીએ, પહેલા કોલર જોડાયા છે આપણી સાથે। હેલો હેલો, અમદાવાદ થી બોલું છું જી, અમદાવાદ થી બોલું છું, નામ છે ધ્વનિલ જી, જણાવો। 9989 જન્મ તારીખ છે, અમદાવાદ માં, સમય સ્થળ સવારે 10:45 જન્મ નો સમય છે। હવે નોકરી માટે કેમ છે અત્યારે જે જગ્યાએ છું મજા નથી આવતી, મેં બીજી જગ્યાએ એપ્લિકેશન કરી છે, કેવું રહી શકું છું, નોકરીના અનુસંધાનમાં તમે એવી વાત કરી તમને મજા નથી આવતી, બરોબર છે ભાઈ? હેલો, ફોન કટ થઈ ગયો છે, પણ વાંધો નહીં, આપે જે કહ્યું કે નોકરીની અંદર મજા નથી આવતી, જે કોઈ પણ પ્રકારે તમારી જન્મકુંડળીની રચના મારી સમક્ષ થઈ છે તમે આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે, સાથે સાથે તમારી જન્મકુંડળીની અંદર ચંદ્ર શનિ સાથે જોડાયેલો છે અને નવમાંશમાં ચંદ્ર કેતુ સાથે જોડાયેલો છે। બીજી એક અગત્યની બાબત એ પણ છે કે તમારી નોકરીના સ્થાનનો સ્વામી એ પોતે રાહુ ઉપરથી પસાર થઈ રહ્યો છે। તમે વાત કરી કે નોકરીની અંદર તમને સહેજ પણ મજા નથી આવતી, હવે તમે જો નોકરી બદલશો તો તમને લાભ થશે, ચિંતાનું કોઈ કારણ નથી, પણ સમજી વિચારીને નિર્ણય લેજો અને જ્યારે પણ નિર્ણય લેવાનો હોય ત્યારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ જે મંદિરનો પુરોહિત હોય એના તમે આશીર્વાદ લેજો અને તેને યથાશક્તિ દાન દક્ષિણા આપજો, જેથી કરી તમારા નિર્ણયની અંદર ભૂલ નહીં પડે। જી બિલકુલ, અને કોલર છે નિવિશાબેન આપણી સાથે। હેલો, હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। હા, મારા ભાણા વિશે પૂછવું છે, નામ છે સૌમિલ, જન્મ સ્થળ નડિયાદ, 9 માર્ચ 1986 રાત્રે 11:28 મિનિટે, પ્રશ્ન એનો મેસેજ હજી સુધી થયું નથી, તો એક બે જણ એવું કહે છે કે શું એનો લગ્ન યંત્ર રાખવાથી વહેલું થાય, શું કીધું, શું રાખવાથી વહેલું થાય, લગ્ન યોગ યંત્ર જી હા, લગ્ન યોગ યંત્ર એ અવશ્ય લાભ આપી શકે એમ છે, પણ વિદ્વાન જ્યોતિષી પાસે તમારે એને સિદ્ધ કરાવવું પડે, ત્યાર પછી જ તમને એનો લાભ મળી શકે એમ છે। લગ્નના અનુસંધાનમાં તમે જે વાત કરી છે બેન, સૌ પ્રથમ તો આ જે જન્મકુંડળી છે એ જન્મકુંડળીની અંદર બુધ મહારાજ છે, એ બુધ પોતે અસ્તના છે, નીચના પણ છે અને વક્રી પણ છે, આ બુધ ભાગ્યસ્થાનનો સ્વામી છે અને વ્યયશ થઈ અને પોતે છઠ્ઠા સ્થાનમાં બેઠો છે। આપણે જે લગ્નના અનુસંધાનમાં વાત કરી છે એમાં શનિની મહાદશા ચાલે છે, શનિ અને મંગળ એની યુતિ આ જન્મકુંડળીમાં થયેલી છે,
જ્યારે પણ શનિ અને મંગળની યુતિ ગોઠવાયેલી હોય છે ત્યારે લગ્ન ઘણા મોડા થતા હોય છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી. એટલા માટે કે અત્યારે ગુરુ મહારાજે રાશિ પરિવર્તન થોડા સમય માટે કર્યું છે, એ જન્મકુંડળીની અંદર સૂર્ય ઉપરથી પસાર થાય છે, ચંદ્ર ઉપરથી પસાર થાય છે, એટલે ખૂબ જ સારા યોગ સધાઈ રહ્યા છે. અને થોડાક જ દિવસમાં, લગભગ 3-4 મહિનામાં આપને સગપણના સારા પ્રસ્તાવ આવી શકે છે અને પૂરેપૂરી શક્યતા છે કે આ સગપણ ગોઠવાઈ જાય. જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. હા બોલો. જી સંજયભાઈ, જણાવો. મારા બાબાને જન્મ તારીખ છે 23/2/1990. એન્જિનિયરિંગ લાઈન ચાલુ કરેલી છે. હું નિસંકોચપણે કહી શકું છું, એન્જિનિયરિંગ લાઈનમાં તમારા દીકરાને નસીબ યારી આપશે. તેમણે ગણેશજીની ઉપાસના કરવાની રહેશે. દર મંગળવારે ગણેશજીની ઉપાસના કરે અને શનિવારે હનુમાનજીની ઉપાસના કરે. આ બે દેવની ઉપાસના કરે અને જે કોઈ પણ તેમની મશીનરી છે એ મશીનરીને પણ દર શનિવારે સિંદૂરનો નાનો ચાંદલો પણ કરે. જી, તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આગળ રાશિ પર પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. કાલનો દિવસ કેવો કાર્યક્રમ આગળ વાત કરીશું આગળની રાશિની. તુલા વૃશ્ચિકના ધન રાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? તુલા રાશિના અનુસંધાનમાં આવતીકાલે કુંવારા માટે સગપણના યોગ ગોઠવાયેલા છે. જે જાતકો કુંવારા છે તેમના માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે એમ છે. લોકોનો સાથ અને સહકાર આવતીકાલે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલા છો તો આપને વિશેષ સાનુકૂળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. પણ જી હા, ગુહ્ય બીમારીથી આવતીકાલે તમારે સાચવવું પડશે. વૃશ્ચિક રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો તમારે જો કોઈ લોન લેવાની હોય તો લોનના અનુસંધાનમાં તમારી કાર્યવિધિ આગળ વધી શકે એમ છે. દૈનિક આવક તમારી જળવાશે, સાથે સાથે બપોર પછી વિશેષ તમને સફળતા મળી શકે એમ અને માનસિક શાંતિ પણ મળી શકે એમ છે. ધનરાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો તમારા પ્રેમ સંબંધો વધુ મજબૂત બને. જો તમે કુંવારા છો, કોઈના પ્રેમમાં છો અને કોઈને પ્રેમનો પ્રસ્તાવ આવતીકાલે આપવાનો છે તો સફળતાની પૂરેપૂરી શક્યતા છે. શેર બજારની અંદર જો તમે કાર્ય કરતા હશો તો આવતીકાલે તમને વિશેષ આકર્ષણ થઈ શકે એમ છે. આરોગ્યના અનુસંધાનમાં તમારે પણ વિશેષ સાવધાની રાખવાની છે. જી, આગળની ત્રણ રાશિની વાત કરીએ. મકર રાશિના અનુસંધાનમાં વાત કરીએ, તમારા ઘરની અંદર સુખ અને સમૃદ્ધિમાં ઉમેરો થશે, આવક વધશે, સાથે સાથે તમારા સંતાનને આવતીકાલે નવી તક પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. બપોર પછી તમારો જે દિવસ છે એ વિશેષ સુખમય વીતશે. કુંભ રાશિના જાતકના અનુસંધાનમાં નોકરી માટે પ્રવાસ થઈ શકે એમ છે. આ પ્રવાસ સફળ પણ રહી શકે એમ છે. તમારે ઘરમાં ખોટી ચર્ચાથી દૂર રહેવું, નહીતર નકારાત્મકતા થોડી વધારે હાવી થશે. માતાના આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. અંતિમ રાશિ મીન રાશિના અનુસંધાનમાં વાત કરીએ તો ધનપ્રાપ્તિના અવસરો મીન રાશિને આવતીકાલે વિશેષ મળતા જણાય છે. આરોગ્યના અનુસંધાનમાં તમારે પણ સાવધાની રાખવી પડશે. સરકારી તક આવતીકાલે તમને વિશેષ મળે અને સરકાર સાથે જો કોઈ કાર્ય તમારે પાર પાડવાનું હોય તો તેની શક્યતા વિશેષ વધી જાય છે. જી બિલકુલ. હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનાર વર્ષ કેવું રહેશે તે જણાવે ટેરોટ કાર્ડની મદદથી. આવતીકાલે જેમનો જન્મદિવસ છે સૌ પ્રથમ તો તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ઈશ્વર આપને તને મને ધને ખૂબ જ સુખી કરે તેવી પ્રાર્થના કરું છું. ટેરોટ કાર્ડની મદદથી એ જણાવીએ કે તમારું આવતીકાલે શરૂ થતું જે વર્ષ છે એ આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે. તમારું જે આવતીકાલથી શરૂ થતું જે વર્ષ છે આર્થિક દ્રષ્ટિએ 7 ઓફ પેન્ટેકલનું આ કાર્ડ ખુલ્યું છે. 7 ઓફ પેન્ટેકલનું કાર્ડ જે દર્શાવે છે કે પૈસા માટે, ધન પ્રાપ્તિ માટે તમારે વિશેષ મહેનત કરવી પડશે. ધન પ્રાપ્તિના અવસરો તમને મળશે ખરા, પણ તે ઘણી મહેનતથી પાર પડશે. ઘણી કઠણ પરિસ્થિતિ આવે એવી કોઈ શક્યતા નથી, એટલે તમે ચિંતા ન કરતા તમને મહેનત કરવાના અવસરો સાચે જ પ્રાપ્ત થશે અને તેમાં તમને સફળતા પણ મળશે. અને જી હા, ધીરજ રાખવી પડશે. જો તમે ધીરજ રાખશો તો એ જે ધન પ્રાપ્તિના અવસરો છે તે પરિણામની અંદર પલટાશે અને તમારી આર્થિક સમસ્યાઓ હળવી થશે.
હવે આરોગ્યના અનુસંધાનમાં તમારી આવનારું વર્ષ કેવું જશે? તો આરોગ્યના અનુસંધાનમાં જે કાર્ડ ખુલ્યું છે, પેજ ઓફ કપ્સ નું કાર્ડ ખુલ્યું છે. આ પેજ ઓફ કપ્સ નું કાર્ડ દર્શાવે છે કે આરોગ્યના અનુસંધાનમાં સાનુકૂળતા રહેશે, આરોગ્યમાં વૃદ્ધિ રહેશે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને નહીં આવે. પણ જી હા, તમારે સાવધાન રહેવું પડશે. તમે વિશેષ સંવેદનશીલ થશો એટલે આસપાસની કોઈ પણ ઘટના તમને માનસિક રીતે વિચલિત કરી શકે એમ છે. એટલે તમે સવારે ધ્યાન કરજો, મેડિટેશન કરજો, તમારા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરજો, જેથી કરી તમે મનથી નિરાશ નહીં થઈ જાઓ. હવે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે તેના અનુસંધાનમાં જે ટેરોટ કાર્ડ ખુલ્યું છે, એ કિંગ ઓફ વેન્ડ્સનું કાર્ડ ખુલ્યું છે. કિંગ ઓફ વેન્ડ્સનું કાર્ડ દર્શાવે છે કે કૌટુંબિક પરિસ્થિતિ ઘણી સારી રહે છે, તમને કુટુંબમાં વડીલોની સહાયતા મળી રહેશે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એ વડીલોના આશીર્વાદથી એ મુશ્કેલીમાંથી તમે પાર ઉતરશો. જો કોઈ નાણાકીય સમસ્યા હોય તો તમે વડીલોની પાસે જજો, વડીલો તમને સહાય કરશે અને તમારી મુશ્કેલી વડીલો હળવી બનાવશે. જી બિલકુલ. એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો, જય સાઈનાથ. જી જય સાઈનાથ. જય સાઈનાથ, બોલો. હેલો સર, મારા લગ્ન કેમ નહીં થાય? આપની જન્મની વિગતો જણાવશો પહેલા? 10/1/90. સમય સ્થળ? સર, સુરત. સુરતમાં. અને સમય સવારે 6:30 વાગે. લગ્નના અનુસંધાનમાં ભાઈ આપનો જે પ્રશ્ન છે, સુરતમાં તમારો જન્મ થયેલો છે. તમારી જે જન્મકુંડળી છે એ ધન લગ્નની જન્મકુંડળી નિર્માણ પામી છે. તમારી જન્મકુંડળીમાં શનિની મહાદશા ચાલે છે અને આ શનિ મહારાજ તમારી જન્મકુંડળીની અંદર શુક્ર અને રાહુ ઉપરથી પસાર થઈ રહ્યા છે. સપ્તમ સ્થાનનો સ્વામી બુધ એ લગ્નની અંદર વક્રી થઈને બિરાજમાન છે. અત્યારની જે કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના અનુસંધાનમાં થોડોક સમય લાગી શકે એમ છે. તમારે થોડીક રાહ જોવી પડશે, સંયમ રાખવો પડશે. તમને એક ઉપાય પણ આપું છું. નિત્ય પ્રત્યે તમારે ઓમ બૂમ બુધાય નમઃ મંત્ર નોંધી લેશો. ઓમ બૂમ બુધાય નમઃ આ મંત્રની માળા કરવી અને લીલું શર્ટ કે લીલો જભ્ભો પહેરી અને તમારે આ માળા કરવી, જેથી કરી તેનું વિશેષ ફળ તમને પ્રાપ્ત થશે. ઉત્તર દિશાની અંદર તમારે મુખ રાખવું. દર બુધવારે તમારે મગ ખાવાના રહેશે અને રોજ તુલસી ક્યારે તમારે પાણી ચડાવવું અને તુલસીજીને તમારે તમારો સંકલ્પ પણ અર્પણ કરવો. આ જે પ્રક્રિયા છે એ તમારે નિયમિત કરવાની રહેશે. કોઈ પણ પ્રકારની માનસિક હતાશા રાખ્યા વગર તમારે આ પ્રકારની પ્રક્રિયા કરવાની રહેશે, જેથી કરી તમારો મનોરથ સિદ્ધ થાય. જી બિલકુલ. અનિતાબેન જોડાયા છે આપણી સાથે. હેલો. 15/6 ની જન્મ તારીખ. જોબ વિશે પૂછવાનું હતું, એને જોબ ક્યારે મળશે? નોકરી ક્યારે મળશે તેના અનુસંધાનમાં તમે જે પ્રશ્ન પૂછ્યો છે. નોકરીના સ્થાનનો સ્વામી પ્રશ્ન કુંડળીમાં પોતાનાથી 12મા સ્થાનમાં છે. સાથે સાથે હમણાં જે ગુરુ મહારાજે રાશિ પરિવર્તન કર્યું છે એટલે ધન સ્થાન ઉપર તેની દ્રષ્ટિ પણ છે. તમારી જે જન્મકુંડળી છે, જન્મકુંડળીના અનુસંધાનમાં નોકરી મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. 14મી તારીખ પછી નોકરીના અનુસંધાનમાં તમને સારા સમાચાર મળશે. 14મી તારીખ પછી જે પ્રક્રિયા શરૂ થશે એ પ્રક્રિયા 16મી તારીખ પછી વિશેષ બળ પકડશે અને તમારો મનોરથ સિદ્ધ થશે. મારે જો તમને કોઈ ઉપાય આપવો હોય તો તમારે નિત્ય પ્રત્યે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ અને જંબાની અંદર દાડમના થોડા દાણા અવશ્ય ખાજો. જી. અને કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી હા, દુષ્યંત પટેલ બોલું. જી દુષ્યંતભાઈ, જણાવો. મારો જન્મ તારીખ છે 19 માર્ચ 1988. અમદાવાદ જન્મસ્થળ અને 7/7/13 નો સમય છે. મારે એ જાણવું છે કે મારા વિવાહમાં અડચણ આવે છે, તેના માટે મારે શું કરવું જોઈએ? ભાઈ, કઈ પ્રકારની અડચણ આવે છે વિવાહમાં? અડચણ એટલે કોઈ જગ્યાએ વાત ફાઇનલ થતી નથી. તમારી જે જન્મકુંડળી છે એમાં રાહુની મહાદશા ચાલે છે દુષ્યંતભાઈ, અને જે રાહુની મહાદશા ચાલે છે, રાહુ મહારાજ અત્યારે ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સાથે સાથે સપ્તમ સ્થાનનો સ્વામી ગુરુ એ પોતાનાથી 12મે ભ્રમણ કરી રહ્યો છે. તેના અનુસંધાનમાં આ પ્રકારની મુશ્કેલી રચાય છે.
તમારે લગભગ નવેમ્બર મહિના સુધી રાહ જોવી પડશે. નવેમ્બર મહિના પછી તમારી જન્મકુંડળીની અંદર લગ્નના યોગ પ્રબળ બને છે. જો મારે તમને કોઈ ઉપાય આપવો હોય તો તમારે બૃહસ્પતિનું યંત્ર સિદ્ધ કરાવેલું પોતાના ખિસ્સાની અંદર રાખવું પડશે. નિત્ય પ્રત્યે તેની પૂજા કરવી પડશે. ઓમ બ્રુમ બૃહસ્પતે નમઃ આ મંત્રની એક માળા તમારે અવશ્ય કરવી જોઈએ. જી લક્ષ્મીબેન જોડાયા છે. હેલો. લગ્ન ના અનુસંધાન માં તમારો પણ પ્રશ્ન છે. જે કોઈ પણ પ્રકારની જન્મકુંડળી બની છે તુલા લગ્ન ની જન્મકુંડળી બની છે બેન, એક બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમારા દીકરાને એક પ્રકારનો ગ્રહણ યોગ બને છે. ગુરુ રાહુની પ્રતિયુતિ પણ બને છે. આ પ્રકારની જ્યારે પ્રતિયુતિ બનતી હોય અને ગ્રહોની ગોઠવણી હોય ત્યારે વ્યક્તિ જે તે વ્યક્તિ પોતે પોતાના નિર્ણયના કારણે દુઃખી થતો હોય છે. તમે એને લાખ મનાવો પણ એ કોઈનું સાંભળે નહીં. કૃપા કરી એને એવું કહેજો કે ભાઈ તું શિવજીના મંદિરે જા અને શિવજીને દૂધ પાણી સાકર અને કાળા તલ એનો અભિષેક કર. જો એ ના કરે તો બહેન તમે માતા તરીકે અવશ્ય કરજો, અને જો તમે કરશો તો પણ તેને સારું ફળ મળશે અને લગ્નના અનુસંધાનમાં સફળતા પ્રાપ્ત થશે. અત્યારે જે કોઈ પણ પ્રકારના યોગ છે તેના અનુસંધાનમાં હમણાં લગભગ 1.5 મહિના પછી તમારા દીકરાને લગ્નના અનુસંધાનમાં સારા યોગ બને છે. એ યોગનો લાભ લેજો અને શિવજીની પૂજા ઉપાસના કરજો. જી અમિતભાઈ, આપનો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાયેલ સરસ માહિતી અમારી સાથે શેર કરી માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, તમારો પણ આ કાર્યક્રમમાં ફોન પર નંબર ન લાગ્યો હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. એ માટે નંબર નોંધી લેશો. તો આ સાથે કાલનો દિવસ કેવો કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. મને રજા આપશો અને હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને ફળેપળની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. એ માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.